કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના સુખપરા સાપદ સીમ વિસ્તારમાં સુલજોન કંપની પવનચક્કી ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટ લાગવાના કારણે આગ લાગી હતી. સીમ વિસ્તારમાં રહેલા માલધારીઓના ગામના સરપંચ એવા સુખપુરી ગુસાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી. સીમ વિસ્તારમાં અચાનક સુલજોનની વીજ લાઇનમાં આગ લાગી હતી. સરપંચને જાણ થતા સુજલોન કંપનીના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી. ગામના સરપંચ, ગામ લોકો તેમજ માલધારીઓ પણ સ્થાનિક જગ્યા પર પહોંચ્યા હતા. સાથે આગને કાબૂ પર લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અંદાજિત 30 જેટલા લોકો સાથે મળી અને 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સુજલોન કંપનીએ અલ્ટ્રાટેક કંપની સિમેન્ટની છે જેને જાણ કરવામાં આવી ત્યારે ફાયર બ્રિગેડની ગાડી બ્રેકડાઉન થઈ ગઈ હતી, જેને લઈને ગાડી અધવચ્ચે જ રોકાઈ ગઈ હતી. ગાડી 1 વાગે આવી હતી. વહેલી સવારે આગ લાગી ત્યારે આગ બુઝાઈ ત્યારે ગાડી પહોંચી હતી. ગામ લોકો આગ પર કાબૂ મેળવી લીધો ત્યારબાદ આ ફાયર બ્રિગેડની ગાડી ત્યાં પહોંચી હતી. સીમ વિસ્તારમાં માલધારીના ઘેટા બકરા આગમાં મૃત્યુ થયા હોવાની પણ ઘટના સામે આવી છે. 2 દિવસ અગાઉ રાષ્ટ્રીય પક્ષી મોરનું પણ મોત નીપજ્યું હતું. કંપની દ્વારા કોઈ પણ સાવચેતીના પગલાં ભરવામાં આવતા નથી. આગનું ઘટના જે છે તે આ અગાઉ પણ બની ચૂકી છે, ત્યારે આ 3જી વારની આ ઘટના બની છે, આગ લાગવાની ઘટના, જેનાથી 20-25 એકરમાં આ આગ ફેલાઈ હતી અને ગામ લોકો સાથે માલધારી ભાઈઓ અને અનેક ગ્રામજનો સાથે મળી અને આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. ગામ લોકોની માગણી છે કે વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવામાં આવી તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. મારું નામ અશોક ગોસ્વામી, સરપંચ છું સુખપર સાયન. આજે સવારથી સુજલોન શોર્ટ સર્કિટમાંથી સવારથી વહેલી સવારે આગ લાગેલી છે અને આગ હજી સુધી કાબૂમાં નથી આવી. અમારા માલધારીઓ હેરાન થાય છે, 30-40 જણા, હજી આગ કાબૂમાં આવી નથી. ફાયર બ્રિગેડને એ લોકો સુજલોન વાળાને કીધું છે, ફાયર બ્રિગેડ જાય એવી શક્યતા જ નથી. આ બાવા ગાંડો બાવડ એટલો પડ્યો છે, કોઈ ગાડી જઈ ન શકે, માણસો સિવાય તો આ કામ નહીં થાય. અગાઉ આ 3જી વખત બનાવ છે. અગાઉ એક મોર મરી ગયો અને આગે લાગી અને એના પહેલા 3જી વખત આ બનાવ બન્યો છે અને જમીન ઘણી બધી જમીન બળીને ખાક થઈ ગઈ છે. આ ત્રણેય મળીને 400-500 એકર જમીન બળીને ખાક થઈ ગઈ છે. શું માંગણી છે? માંગણી કાંઈ આવી, આ સુજલોનના જે વીજ તાર છે ને અંડરગ્રાઉન્ડ કરે ને તો શાંતિ થશે, બાકી આ તો અવારનવાર પકડ બન્યા જ રહે છે. અમે આગામી દિવસે અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે પછી ગાંધીચિંધ્યા માર્ગે જશું અને પવનચક્કી બંધ કરશું. પવનચક્કી આજે બંધ કરાવી છે, જ્યાં સુધી એનો નિકાલ ન થાય ત્યાં સુધી પવનચક્કી ચાલુ કરવાની ના પાડી છે અમે. બકા કાઢીએ ને બા.